महत्वपूर्ण समाचार दबंग नेता ने लेने सामे आवी रह्या छे। दबंग नेता तरीके ओळखाता मधु श्रीवास्तव नी मुश्किलो फरी एक वार वधी छे। अवारनवार तेओ तेमना निवेदनों ने लईने गोळी मारी देवानुं निवेदन तेओने हाल भारे पड्युं छे। आम पण तेओ निवेदन ने लईने चर्चा में रहता होय छे, त्यारे चूंटणी पंचनी लाल आंख जोवा मळी रही छे। तेमना गोळी मारी देवाना निवेदन ने लईने कलेक्टर पासे तेओए रिपोर्ट मांग्यो छे। जे प्रमाणे महत्वपूर्ण समाचार मळी रह्या छे, चूंटणी पंचनी लाल आंख मधु श्रीवास्तव सामे। मधु श्रीवास्तवे ज्यारे तेओने भाजप तरफथी टिकिट आपवामां नહોતી આવી અને તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, ત્યારે તેઓએ એક રેલી યોજી હતી અને રેલી યોજતા પહેલા તેઓએ કહ્યું હતું કે હજુ પણ માર્યા કરતા કાર્યકર્તાઓનો કોઈ કોલર પકડશે તો ઘરમાં ઘૂસીને ગોળી મારીશ। આને લઈને જ્યારે ભડકો થયો હતો તેને લઈને ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ સામે લાલ આંખ કરી છે અને હાલ કલેક્ટર પાસે રિપોર્ટ પણ માંગ્યો છે। ચૂંટણી પંચે લાલ આંખ કરી છે મધુ શ્રીવાસ્તવ સામે। અવારનવાર તેઓ તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા હોય છે, ત્યારે ફરી એકવાર તેમનો ગોળી મારી દેવાના નિવેદનને લઈને ચૂંટણી પંચે એક્શન લીધું છે અને કલેક્ટર સામે રિપોર્ટ માંગ્યો છે। मधु श्रीवास्तव दबंग नेता तरीके ओळखाता होय छे। भाजपनी अंदर तेओने टिकिट न मळता तेओ अपक्ष उमेदवारी नोंधाई हती अने अवारनवार तेओ कहेता ज होय छे अने आ वखते पण फरी तेमना निवेदनने लईने तेओ चर्चामां आव्या छे अने आ वखतनुं निवेदन चूंटणी पंचे ध्याने आवता चूंटणी पंचे मधु श्रीवास्तव उपर लाल आंख करी छे अने लाल आंखना स्वरूपे तेओए कलेक्टर पासेथी रिपोर्ट मांग्यो छे अने तेमनी उपर अगाउ पण अनेक प्रकारना निवेदनने लईने તેઓ ચર્ચામાં રહેતા હોય છે, વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે। ત્યારે ફરી એકવારનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યું છે, જેના કારણે આખી જે ઘટના બની હતી તેને લઈને ચૂંટણી પંચે તેમની પર એક્શન લે તેવું દેખાઈ રહ્યું છે। આજ મુદ્દે ચર્ચા કરવા માટે નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। નિલેશ બ્રહ્મભટ્ટ, હાલ જે પ્રમાણેનું આજે તેમનું નિવેદન સામે આવ્યું છે, ચૂંટણી પંચ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે, શું છે વધુ અપડેટ? હા, મહત્વની બાબત છે કે મધુ શ્રીવાસ્તવ વિવાદિત નિવેદન કરવા માટે ટેવાયેલા છે અને પોતાનું 14મું રતન અધિકારીઓને બતાવી દેવાની ને કાયમ ધમકી ભર્યા શબ્દો ઉચ્ચારવા માટે ટેવાયેલા છે। ત્યારે ગઈકાલે એ ફોર્મ ભરવા જાય ત્યાર પૂર્વે કહ્યું હતું કે મારા કાર્યકરોનો કોઈ પણ કોલર પકડશે તો એની ઘરે જઈને ગોળી મારી દઈ। એ આ વાત ચૂંટણી પંચે નોંધ પણ લીધી હતી, પણ ત્યારબાદ બીજો કિસ્સો વિવાદિત નિવેદન એમનું એ આવ્યું હતું કે ફોર્મ ભરીને બહાર નીકળ્યું પછી મીડિયાએ પૂછ્યું હતું કે તમે ગોળી મારવાનું નિવેદન કર્યું છે એ બાબતે શું કહેશો, તો કે હા એ હું મધુ શ્રીવાસ્તવ છું અને મેં જ કહ્યું છે કે મારા કોઈ પણ કાર્યકરને કોલર પકડશે તો હું ગોળી માર દઈશ। ત્યારબાદ વધુમાં એવું કહ્યું હતું કે વડોદરા શહેરના ચપ્પા ચપ્પાથી હું જાણકાર છું અને મારા કાર્યકર સામે કોઈ પણ આંગળી ચીતશે તો હું એને પતાવી દઈશ। આ આ બાબતના નિવેદનો ના વિઝ્યુઅલ મીડિયા થકી ચૂંટણી પંચ પાસે પહોંચ્યા હતા અને કાલે જ ચૂંટણી પંચે નિર્ણય લઈ લીધો હતો કે વિડીયોની ખરી તપાસ કર્યા બાદ અમે આની સામે એક્શન લઈશું। મહત્વની બાબત એવી છે કે મધુ શ્રીવાસ્તવ સામે 506/2 આઈપીસીની કલમ હેઠળ ગુનો પણ નોંધાઈ શકે છે। નિલેશભાઈ, બીજો એક પ્રશ્ન એ થઈ રહ્યો છે કે હાલ જે પ્રમાણેનું નિવેદન આવ્યું છે અને ચૂંટણી પંચે લાલ આંખ કરી છે, તો અગાઉ પણ આવા પ્રકારના નિવેદન લઈને તેઓ ચર્ચામાં રહેતા હોય છે, તો કયા પ્રકારની હવે ચૂંટણી પંચ એક્શન લેશે અને શું થઈ શકે છે આગળ? મધુ શ્રીવાસ્તવ દબંગ કર્યું નિવેદન કરે છે ને ત્યાર પછી ફેરવી તોડે છે। પહેલા પણ એમને કહ્યું હતું કે મારી પત્નીને લડાવીશ, ત્યારબાદ કહ્યું હતું કે મેં મસ્કરી કરી હતી। હવે જ્યારે આજે ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવને 14મું રતન બતાવ્યું છે ત્યારે શક્ય છે કે મધુ શ્રીવાસ્તવ પોતાનું નિવેદન ફેરવી તોડશે। જી નિલેશ, આભાર. તો જે પ્રમાણે